નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. તો ચાલો આજે આપણે નવું ચેપ્ટર જોઈશું, સ્વાધ્યાય પોથીમાં. બરાબર ને? તે સરખું દેખાય છે. સરખું દેખાય છે મતલબ કે અરીસામાં પ્રતિબિંબ જોવાનું. અરીસામાં પ્રતિબિંબ જોવો જોઈએ. ધારો કે તમને એબીસીડી જોવો જોઈએ, તો બધી એબીસી આ એવો એક્ઝામ્પલ છે. ઝેડ છે તો અરીસામાં જોવો તો ઊંધો દેખાય, એમ જોવો જોઈએ. ઓમ એમ કેવો દેખાય? સેમ ટુ સેમ દેખાય. એટલે કે અહીં એવું કીધું છે કે કેટલા પ્રતિબિંબ કેવા પ્રકારના દેખાય છે તે. હવે જો અહીં પેલી આકૃતિ આપી છે, નીચે આપેલ આકારનું પ્રતિબિંબ, આ આકાર તમને આપ્યો છે તો પ્રતિબિંબ પણ એવું જ મળશે ને? તો આ સાઈડનો એક આકાર આપ્યો હોય તો એવો જ આકાર કોનો આવે? બીજો આવે. ચાલો હવે સેમ ટુ સેમ આ છે લંબચોરસ. હવે લંબચોરસનો એક આકાર આપ્યો છે તો બીજો અડધો થશે. તો બીજો અડધો થશે તો એનો મતલબ કે આ આ બાજુ, તો આ બાજુ આવશે, એટલે આખે આખો એક આકાર પ્રતિબિંબ થઈ ગયું. ચલો હવે, એટલે મતલબ કે જો તમને એક બાજુ આપી, જેવી બાજુ આ બાજુ આપી એવી જ બાજુ ક્યાં દોરવાની? સામે દોરવાની. ચલો પછી છે, તો નીચે આપેલા આકારને દર્પણ વડે મળતા પ્રતિબિંબના બે અડધા ભાગમાં તૂટક રેખા વડે દર્શાવો. એટલે કે વચ્ચોવચ્ચ તમારે શું કરવાની છે? ખાલી તૂટક રેખા દર્શાવવાની છે. એનો મતલબ કે તમારે અને આ સ્કેલથી ડ્રો કરવાની છે અને આકૃતિ પેન્સિલથી દોરવાની છે, એમને બોલપેનથી દોરી દેવાની નથી. બરાબર? એટલે કે અહીં જોવો છે આ સ્કેલમાં આ તૂટક રેખા આવી, સ્ટાર કરો છે તો સ્ટારમાં, અને એ ન ખપે તો વચ્ચે વચ્ચે જ આપણે શું કરવાની? તૂટક રેખા દોરી દેવાની. ચલો હવે આ ત્રિકોણ છે તો ત્રિકોણમાં પણ કેવું છે? વચ્ચે વચ્ચે તૂટક રેખા આવી ગઈ. હવે આ આકૃતિથી છે તો આ આકૃતિમાં પણ શું છે? એવી રીતે આ તૂટક રેખા છે. ચલો હવે અહીં જોવો છે, નીચે આપેલી આકૃતિ કેટલીક રેખા વડે બે સરખા ભાગમાં વિભાજિત થઈ, તો તૂટક કેટલા ભાગમાં વિભાજિત થશે એ કહેવાનું. અને તૂટક રેખા દોરીને સમજાવે, મતલબ કે આ ચોરસ છે તો તમે ગમે એ રીતે તૂટક રેખા દોરી શકો, કારણ કે જેવી રીતે આ સાઈડ આવી એવી રીતે આવે સામે સાઈડ હશે. તો ટોટલ તમે કેટલી તૂટક રેખા દોરી? ચાર દોરી. હવે આ રેખામાં આમાં જોવો જોઈએ, આમ કરો તો સરખો ભાગ થાય ને આમ કરો તો સરખો, મતલબ કે એવી ટ્રક સરખી એવી તૂટક રેખા દોરવાની કે જેમાં કેટલા આવે? બે સરખા ભાગ પડે. એટલે કે અહીં બે સરખા ભાગ પડે ને બે આકાર કેવા આવે? સરખા આવે. અને એક ઊભી તૂટક રેખા દોરીને એક આડી, એટલે ટોટલ કેટલી થઈ? બે થઈ. ચાલો રેખાની સંખ્યા. હવે અહીં જોવો જોઈએ તો તમે ઊભી એક જ, કારણ કે આડી દોરો તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ કેવો થઈ જાય? અલગ અલગ થઈ જાય, જે શક્ય નથી. તો એટલા માટે એમાં કેટલી રેખા દોરવાની થઈ? એક જ રેખા દોરવાની થઈ. ચલો એ નીચેની આકૃતિ છે, આમાં જોવો જોઈએ કેટલી રેખી તૂટક રેખા દોરી શકીએ કે જેના સરખા ભાગ પડે, તો કેટલી? ચાર તૂટક રેખા થઈ. ચલો હવે આકૃતિને એક સરખા દેખાતા વેચી શકા કે નહીં? જો હવે અહીંયા તમે સ્કેલ આ તમને જોવું જોઈએ તો બે બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. આ બાજુ રડી સોરે તો આ બાજુ સેમ એવી, તેનો મતલબ કે હા. હવે આમાં જોવો જોઈએ વચ્ચે રેખી જોઈ હે, તો બે બાજુ કેવી એવી? સરખી એવી. એટલે કે જો તમે સ્કેલ રાખો તો બે બાજુ કેવી થઈ? સરખી થાય. જોવો જેમ જોવો જોઈએ બે બાજુ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. ચલો આમાં જોવો જોઈએ, આમ કરો જોઈએ તો સરખી થાય ને હે. એટલે કે શું આવશે? હા આવશે. આમાં એમાં પણ શું આવશે? આ કારણ કે તો જ બે બાજુ સેમ થાય. એટલે ગમે એ રીતે રાખો સ્કેલ તો તમારો બે ભાગ કેવો થઈ જાય? સરખો. હવે આ એફમાં જોવો જોઈએ, અહીં સ્કેલ રાખો જોઈએ સરખો એવું, પછી આમ સર કરો જોઈએ તો એવું હું આવ્યું ને, તો શું આવશે? ના આમાં હે, કારણ કે સ્કેલ રાખવા જાવ જોઈએ તો બેના સરખા ઊંધા આવડાવે, એટલે એ પણ શક્ય નથી. તો શું આવશે? ના આમાં જોવો જોઈએ, આમાં પણ શું આવશે? ના, કારણ કે બે સરખી આવતી નથી. આમાં જોવો જોઈએ શું આવશે? હા આવશે, કારણ કે બે બાજુ સરખા ભાગ થઈ ગયા. ચલો હવે નીચે આપેલ તૂટક રેખા જે તે આકારને વળી પાછું એવું જ છે સેમ ટુ સેમ કે બે ભાગમાં વહેંચી શકાય કે કેમ? હવે જોવો જોઈએ અહીં આપ્યો છે તમને આ વેચી સીધી દા સરખા ભાગમાં, તો શું આવશે? હા, પણ આવે આ આકૃતિ જોવો જોઈએ એમાં વેચી શકાય હે? વેચી શકાય તો શું આવશે? ના આવશે. ચાલો હવે આ આકૃતિ બે માં જોવો જોઈએ, પણ શું થશે? એક ભાગ જરાક નાના મોટો થશે, એટલે બે આકૃતિમાં શું આવશે? ના આવશે, કારણ કે આમાં આમાં પણ શું થશે? હા આવશે. ને આમાં શું આવશે? ના, કારણ કે આમાં જોવો જોઈએ
એટલે આઈપો છે એના આધારે તમને કે ન્યૂટ્રલ કે દોરાવેલી છે આવશે કે નહીં આવે. ચાલો હવે પ્રતિબી અંગ્રેજી એટલે કે એના સંમતિ દ્વારા એટલે કે એના જેવું સેમ ટુ સેમ મળે છે. અરીસામાં તમે ઝેડ રાખો જોઈએ તો અરીસામાં જોઈ લેજો ઝેડ મળે છે તો સંમતિ ધરાવે છે, મતલબ કે એના જેવું સમાન સંમતિ એટલે કે અરીસામાં રાખો તો સેમ ટુ સેમ આકાર મળે છે તો આમાં મળે છે. નથી મળતો ને તો શું લખવાનું નથી મળે છે. પણ અહીંયા જોવો જોઈએ પ્રતિબિંબ અરીસામાં રાખીને દોરો જોઈએ તો સેમ ટુ સેમ મળે છે એટલે શું હશે પ્રતિબિંબ મળે છે. આમાં મળે છે નથી મળતું કારણ કે એન જોવો જોઈએ તો ઊંધો એન મળે એટલે ઊંધો મેન ચાલે ને એટલે શું આવશે નથી મળતું. ચાલો હવે વાય જોવો જોઈએ પણ પહેલી એબીસીડીનો બીજી એબીસીડીનો નહીં પહેલી એબીસીડીનો વાય દોરો જોઈએ તો કેવા આકાર મળ્યા સરખો મળે એટલે શું આવશે પ્રતિબિંબ મળે છે. પણ બી હવે પ્રતિબિંબ આ બીનું જોવો જોઈએ બીનું પ્રતિબિંબ જે છે એના કરતાં કેવું મળશે ઊંધું મળશે એટલે પ્રતિબિંબ મળતું નથી. પણ એ જોવો જોઈએ તો એનો સેમ ટુ સેમ આકાર મળે એટલે શું આવશે પ્રતિબિંબ મળે છે. ચલો આમાં શું થશે સી છે સી છે તો ઊંધો સી મળે એટલે પ્રતિબિંબ મળતું નથી. ચલો હવે પછી છે એચ જોવો જોઈએ સેમ ટુ સેમ મળે છે એટલે પ્રતિબિંબ મળે છે. પણ જે જોવો જોઈએ ઊંધો જે મળે એટલે પ્રતિબિંબ મળતું નથી. ચલો આટો ફેરવતા આટો ફેરવતા અડધો આટો ફેરવતા મતલબ કે જે છે એને જગ્યા ફેરવી નાખ્યું. હવે ચાલો કે હું તમને દઉં આ એક હિન્દીની ચોપડી છે બરાબર. આનો આટો ફેરવવો એટલે આ સીધી છે બરાબર એને આડી કઈ રીતે જગ્યા બદલાઈ ગઈ હે આકાર બદલાઈ ગયો. વળી પાછો ફેરવો જોઈએ તો કેવો થઈ ગયો ઊંધો. એટલે આટો ફેરવો એટલે કે સીધી હિન્દીની ચોપડી છે એને આમ આટો ફેરવો જોઈએ તો ઊંધી આડી થઈ જાય. એવી રીતે અહીં પણ એમ કરવાનું છે કે સીધું છે તો ઊંધું કરી દે પણ આને ઊંધું કરો તો કેવો મળે સેમ ટુ સેમ મળે સેમ ટુ સેમ મળે. પણ આ પાંદડું જોવો જોઈએ પાંદડાનો આકાર સીધો છે આટો ફેરવો તો કેવો થઈ જાય ઊંધો થઈ જાય એ ચાલ. હા પછી છે જો સ્ટાર જોઈએ સ્ટાર છે સ્ટારનો આટો અહીં ખાડો છે બરાબર આટો ફેરવી દીધો તો કેવો થઈ ગયો ઊંધો થઈ ગયો. ચાલો પાછળ હવે અહીં જોવો જોઈએ આમાં તો શું થશે સેમ ટુ સેમ જ મળે આટો ફેરો ત્રિકોણમાં શું થશે એટલે મતલબ કે સીધું હોય તો તમારે શું કરી દેવાનું ઊંધું કરી દેવાનું. હવે અહીં જોવો જોઈએ આ આ બાજુ છે આટો ફેરો એટલે કેવું થઈ ગયું અને એવું લાગે તો તમારે શું કરવાનું ખબર એક પેજમાં દોર લેવાના આકૃતિ એટલે આ આકૃતિ છે આટો ફેરવો કે નહીં તો કેવી દેખાય તો એ દોરી દેવાનું. હવે આ ત્રિકોણ સીધો છે બરાબર એનો આટો ફેરવો તો તમારે કેવી રીતે દોરવાનું ઊંધો દોરવાનો બરાબર. હવે એટલે કે જે આકૃતિ છે ને એને એના કરતાં ઊંધી દોરવાનું એટલે આ ત્રિકોણ છે તમે આટો ફેરો એટલે તમે દોરવાનો કઈ રીતે સીધો જ એટલે આવી રીતે કારણ કે તમને દેખાતી હતી આવી દેખાત એટલે જેવી આકૃતિ દેખાય ને એને શું કરવાનું આટો ફેરી લખે મતલબ કે ઊંધી કરી લખી દેવાનું. હવે એમ છે એમને આટો ફેરીને લખો એટલે કેવું થઈ જશે ઊંધો થઈ જશે. એ છે એટલે એને ઊંધો કરીને લખવાનો આ છે એ તો કેવો હશે સેમ ટુ સેમ. પણ છ છે છ નો આટો ફેરવો એટલે કેવો થઈ જશે નવડો થઈ જાય હે. અને જો ન ખબર પડે તમારે શું કરવાનું કે જેવી સીધી આકૃતિ છે ને એ જોઈ ને એવી ઊંધી આકૃતિ દોરી નાખવાની એટલે થઈ ગયું બરાબર. ચલો હવે નીચેના એવા અંગ્રેજી મૂળાક્ષરો ક્યાં એવા છે આટો ફેરવતા જેવા સેવા દેખાય સેમ ટુ સેમ તો શું આવશે એચ આઈ ઓ અને એક્સ અને આટો ફેરવતા પણ કેવા દેખાશે સેમ ટુ સેમ. ચાલો પછી છે હવે આને આટો ફેરવવાનો મતલબ કે ઊંધાનું જતું કરવું જોઈએ તો સેમ ટુ સેમ આકાર મળે ન મળે કારણ કે એમ કેવો થઈ જાય ઊંધો થઈ જાય ચાલે. ઓનિયનમાં પણ શું થશે ઊંધો થઈ જશે ઝૂમમાં પણ શું થશે ઊંધો. પણ અહીંયા જો એમ એ એમ મેમમાં પણ શું થશે કારણ કે એ ઉલટાઈ જશે એસ અને આમાં શું થઈ જશે એમ. હવે અહીંયા જોજે એમ ઓ ડબલ્યુ પણ એમને આટો ફેરવો એટલે ઊંધું થઈ ગયો ઊંધું કરીને જોજે સેમ ટુ સેમ વચાય કે ન વચાય તો વાંચો છે એમ ઓ ડબલ્યુ થઈ ગયું એટલે કે આટો ફેરવો એટલે ઊંધું ફે સીધું કરો તોય શું વચાય અને ઊંધું કરો તો શું વચાય. ચાલો સ્વિંગ્સ છે એસ ડબલ્યુ આઈ એમ એસ આને ઊંધું કરીને વાંચો છે સેમ ટુ સેમ વચાય એસ ડબલ્યુ આઈ એમ એસ પછી આને એસ આઈ એસ એ કેવો દેખાય પણ આને જોવો જોઈએ સેમ ટુ સેમ વચાય વચાય કે ને લાતાની કેવો આવશે સાચો આવશે.
ચલો હવે નીચેનામાંથી બે અંકની એવી સંખ્યા લખો કે જે આટો ફરતા સેમ ટુ સેમ મળે, એટલે 8811 પછી 111 101 808 811 અને 88. એટલે જો બે અંકની હોય તો વચ્ચે શું મૂકવાના, કા ઝીરો મૂકી દેવાના, કા શું મૂકી દેવાનું, વન મૂકી દે. ચલો હવે પછી છે નીચે ફેરવતા આ કયા આકાર ને આટો ફેરવતા એના જેવો જ મળશે, કયો આકાર એવો છે, કારણ કે પી ઉલટાઈ જશે. આ પણ કેવો આ, પણ આ ધજા જોવો છે એ પણ ઉલટાઈ જશે, અને આ પી એરો છે એ પણ શું થયું. આ એક એવી આકૃતિ છે કે સેમ ટુ સેમ મળશે, એટલે શું હશે, બી આવશે. ચલો નીચેનામાંથી કઈ સંખ્યાને અડધો આટો ફેરવતા તે એના જેવી જ દેખાશે. આ એ જોયું, આ જોયું કે ને જે સંખ્યા લખી ને એ વન વન શું આવશે, આવશે વન વન બધા આવશે, એટલે શું આવશે, તને તનમાં શું આવશે, રાઈટ. પણ નાઇન નાઇન જોવો છે, નાઇનને ઉલટો કરો તો શું થઈ જાય, સિક્સ થઈ જાય, એટલે એક આ આવશે ને બાકી બધા આવશે. ચલો નીચે એવું કીધું છે કે નીચેનામાંથી કયો એવો અંક છે આટો ફેરવતા, આટો ફેરવતા મતલબ ઊંધો કરતા, તો કયો આવશે, આટ આવશે. ચલો હવે પછી પછી ચોથા ભાગનું, ચોથા ભાગનો મતલબ કે અડધો જ બોલામ આખે આખો, એટલે આ ઊંધી કરી દેતા હતા એ ઊંધીને આડી કરવાની, એટલે સીધું છે તો કેવું થઈ ગયું, આડું. હવે આ છે ઉપર તો એક જગ્યા આટો જગ્યા ખસી ગઈ, નીચે આવી ગયું. આ છે રેક્ટેંગલ છે એને આડો કર્યો તો આડી સાઈડ થઈ ગઈ. ચલો આ છે ને આડો કરી દો જે થઈ ગયું. ચલો આ આકૃતિ છે આડી, એને આટો ફેરો છે તો કેવી થઈ જશે, ઊભી, એટલે ત્રિકોણમાં પણ એવી રીતે થશે. હવે આ પાંદડું છે સીધું છે પણ એને આટો ફેરો, ચોથા ભાગનો આટો, એટલે કેવો થઈ ગયો, અડધો થઈ ગયો. હવે આ રેક્ટેંગલ છે એ આવી રીતે છે બરાબર, એને આટો ફેરો તો આ સીધી સાઈડ છે ક્યાં થઈ જાય, નીચે આવી ગઈ. હવે આમાં જો જે પાંદડીવાળા છે તો એને આટો ફેરો તો ક્યાં આવી ગયો, આડું ગયું. ચલો હવે પછીનો છે નીચેનામાંથી આકારોના ફેરફાર કરી એના જેવો જ આકાર બનાવો જેથી આ તો અડધો આટો ફેરવાથી ફેરફાર ન થાય, એટલે કે આ આકૃતિમાંથી એવી આકૃતિ કરો કે જેમાં આટો ફેરવો એટલે ફેરફાર થાય નહીં, તો આ આકૃતિની ચારે ચાર સાઈડ કરી નાખી થઈ ગયું. પણ આવા બે ડોટ છે બારનો ડોટ કાઢી નાખી તો સેમ ટુ સેમ થઈ ગયું. હવે અહીં જે જો એક જ આપ્યો છે પણ બીજો વધારાનો કરી નાખ્યો તો બે બાજુ આવી ગયા, તો આટો ફેરી તો કેવા મળે, સેમ ટુ સેમ મળે. ચલો છેવીએ છેલ્લી આકૃતિ છે એમાં એક જ ત્રિકોણ છે પણ બે સાઈડ ત્રિકોણ દોરી નાખે તો સેમ ટુ સેમ આકાર થઈ જાય. ચલો હવે છે આકાર જુઓ અને કોષ્ટકમાં આવી તો ફેરવતા કેવા દેખાશે. હવે એક આકાર એકના છેદમાં બે એટલે અડધો ઊંધો થઈ ગયો, અડધો થઈ ગયો કે ને. હવે ચોથો એટલે વરી પાછો ઊંધો ફેરવો એટલે કેટલા આવી ગયો, એટલે કે આ ત્રિકોણ છે ને ઊંધો ફેરવો બરાબર, વરી પાછો એને ફેરવો, સેજ અંક ફેરવો જોઈએ, આવી ગયો હતો નેવો નેવો. હવે ચોરસ છે તો ચોરસ તો કેવા રહીએ, સેમ ટુ સેમ જ રહીએ. પણ આ લંબચોરસ છે, લંબચોરસનો આટો ફેરવો જોઈએ તો લંબચોરસનો આટો અડધો આટો ફેરવો તો સેમ ટુ સેમ થઈ જાય. પણ વરી પાછો ચોથા ભાગનો આટો ફેરવો તો કેવા આવે, ઊભું થઈ જાય. ચલો હવે આ ષટકોણ છે, ષટકોણ આડો છે, આટો ફેરવો તો કેવો થઈ ગયો, અડધો આટો ફેરો એટલે પાછો હતો નહીં એ જગ્યાએ આવી ગયો. પણ ચોથા ભાગનો આટો ફેરો તો કેવો થઈ જાય, ઊભું થઈ જાય. એવી રીતે અહીં છે આ સ્ટાર છે તો સ્ટારમાં તો કેવા રહેશે, સેમ ટુ સેમ જ રહેશે. હવે આમાં જોવો છે આકૃતિમાં આટો અડધો આટો ફેરવી એટલે કેવો આવશે, સેમ ટુ સેમ આવશે. પણ પાછો એનો આટો ફેરવી જોઈએ, જો આકૃતિ બદલાઈ ગઈ બદલાઈ ગઈ હે, એટલે જેવી દેખાય એવી તમે લખ દોરી નાખી. ચલો હવે આમાં છે એટલે કે આ આટો ફેરવવાનું કે ને, એટલે મતલબ કે તમારે ચોપડીને ઊંધી કરી દેવાની, અડધો આટો ફેરવે ચોપડીને ઊંધી કરી દેવાની. અને ચોથા ભાગનો કે એટલે ધારો કે આ ઊંધી સીધું છે બરાબર, અડધો આટો કે એટલે આખે આખું કેવું થઈ ગયું, ઊંધું ઊંધું દેખાણું. પણ આ સિંધુ સીધું છે અને વરી પાછો ચોથા ભાગનો એટલે કેવું થઈ જશે, આડું દેખાશે, એટલે આડું દેખાય ને એવી રીતે તમારે લખવાનું આવી રીતે બરાબર. એવી રીતે આ સ્ટાર છે પણ આ છે ને એ ડોટેડ ઘાટો કરેલો, અડધો ઘાટો અડધો આછો એવી રીતે છે. પણ આ સ્ટારની ફરતી કોરની કિનારી કેવી કાળી કાળી ઘાટી જ છે, ફરતી કોરની કિનારી કાળી ઘાટી ઘાટી હોય તો આ પણ આટો કેવો થશે, એટલે ફરતી કોર આટો ફેરી એકના છેદમાં ત્રણ ભાગનો કે એકના છેદમાં છ ભાગનો કેવો આકાર મળશે, સેમ ટુ સેમ જ મળશે. ચલો પછીનું છે
નીચે આકારોને એકના છેદમાં ત્રણ આંટો ફેરી, કેટલો આંટો ફેરવવાનો છે? એકના છેદમાં ત્રણ. હવે એકના છેદમાં ત્રણ આંટો ફેરવો તો કેવો મળે? સેમ ટુ સેમ જ મળે. એટલે કે આખે આખા ત્રિકોણને તમે કેટલી વખત, બે ત્રણ વખત ફેરો તો સેમ ટુ સેમ થઈ ગયો. જો આ એક, આ બે, આ ત્રણ થઈ ગયો સેમ ટુ સેમ. હવે જો આ આકૃતિ એમાં જોવો જોઈએ તો કેવો મળશે? સીધો છે તો ત્રાસો દેખાઈ ગયો. હે, હવે આમાં છે જોઈએ, આ વચ્ચેની લાઈન સીધે સીધી હતી, પણ આને આંટો ફેરો તો ક્યાં થઈ ગયો? ત્રાસો થઈ ગયો. હવે આ એરો સીધો હતો તો ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. ચાલો હવે છે આ એને એકના છેદમાં ત્રણ, એટલે કે એ પહેલા તો અડધો તો ફેરવી દેવા, અડધો ફેરવીને વળી પાછો, એટલે આવી રીતે થઈ ગયું. પણ એને પાછો ફેરવો જોઈએ, થઈ ગયું. હવે આ ત્રિકોણ જોવો છે, આ ત્રિકોણ છે કે નહીં? આ ત્રિકોણમાં તમે આંટો ફેરવો તો ઉપર એક સાઈડનો ઘાટો ભાગ હતો તો એ ઘાટો ભાગ ક્યાં આવી ગયો? નીચેની સાઈડ આવી ગયો શેડેડ પાર્ટ. આમાં પણ એવી થઈ છે, એટલે અહીં નીચે છે તો ક્યાં આવી જાય? સાઈડમાં આવી જાય. આ છે એને આમ સાઈડ ત્રાસો કરો જઈ જોવો જોઈએ તો આ સીધી લાઈન થઈ ગઈ કે નહીં? સીધે લામ આવી ગઈ. હે, એટલે કે તમને આકૃતિ દોરતા જાઓ ને જેવી દેખાય એની પ્રમાણે લખતી જાઓ. ચલો પછી આ આકૃતિ છે. હવે કેટલા આંટો ફેરવવાનો છે? એકના છેદમાં છ. એકના છેદમાં છ આંટો ફેરવો તો કેવી આકૃતિ દોરાય ને એ કેવી દેખાય ને લખવાની? એકના છેદમાં છ એટલે આખે આખી આકૃતિને બે વખત ફેરવી દે. બે વખત ફેરવી દીધી તો આવી ગયું સેમ ટુ સેમ. જો તો તમે જોવો જોઈએ તો કેવી દેખાય છે? એવી દેખાય ઉલટી, તો આ બાજુથી આ બાજુથી દોરાઈ જાય. ચલો હવે અહીં આ ત્રિકોણ છે, આ શું છે? લંબચોરસ છે. લંબચોરસને ફેરવો તો આટલે તમારે ખૂણા જોવાની, એમાં કોર્નરના જે ખૂણા છે ને એ, એટલે ક્યાંથી જવું? હવે આ આ સ્ટાર તો સ્ટારને ગમે એટલી વાર ફેરવો ને સેમ ટુ સેમ જ દેખાય. ચોરસને પણ જે ગમે એટલી વાર ફેરવો સેમ ટુ સેમ દેખાય. પણ એ છે કે નહીં? એને આમ સીધો છે પણ એકના છેદમાં ફેરવો તો કેવો થઈ જશે? ત્રાસો થઈ જશે. ચલો પછીનો છે, નીચે આપેલ આકૃતિને માગ્યા મુજબ પહેલાં જેવી દેખાય કે છે કે કેમ? જો દેખાય તો શું કરવાનું સાચું, નહીં તો શું કરવાનું ખોટું? હવે આ છે, ઘાટે ઘાટું ફરતીકોર કરેલું છે. ફરતીકોર સાઈડ ગમે એટલી વખત ફેરી કેવો આકાર દેખાશે? એટલે આ કેવો આવશે સાઈડ? હવે એક આ, એટલે મતલબ કે એક આકૃતિ જેવી બીજી આકૃતિ હોય તો આમાં ડોટ કરેલું છે, છે આમાં ડોટ કરેલું છે. તો બે આકૃતિને ગમે એટલી વખત ફેરો, એકના છેદમાં બે, એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ચાર, એકના છેદમાં છ, ગમે એટલી વખત આકૃતિ ફેરો, કેવી દેખાશે? સેમ ટુ સેમ દેખાશે. આમાં પણ શું આવશે? રાઈટ. ચાલો હવે સ્ટાર, હજી હમણાં જ મેં કીધું કે સ્ટારને ગમે એટલી વખત જો એકના છેદમાં છ વાળ્યું, અહીં આવ્યું એકના છેદમાં છ, અને એક અડધું હોય તો એ કેવું દેખાય? સેમ ટુ સેમ દેખાય કે નહીં? એટલે કે સ્ટારને અંદર પણ, અંદર પણ જેવો આ સ્ટાર છે એટલે ગમે એટલી વખત ફેરો કેવો દેખાશે? સેમ ટુ સેમ ટુ સેમ. તો આ પણ કેવો આવશે? રાઈટ આવશે. ચાલો હવે ત્રિકોણ, ત્રિકોણ છે કે નહીં? ત્રિકોણને એકના છેદમાં ત્રણ ફેરવતા અહીં વાત છે. જો આ ત્રિકોણને એકના છેદમાં ત્રણ આંટો ફેરવો તો કેવો દેખાય? સેમ ટુ સેમ. પણ અડધો આંટો ફેરવો જોઈએ તો ઊંધો થઈ ગયો, થઈ ગયો. એકના છેદમાં ચાર આંટો ફેરવો તો કેવો થઈ ગયો? આડો. પણ જ્યારે એકના છેદમાં ત્રણ આંટો ફેરવો તો પાછો હતો નેની નેની જગ્યાએ આવી જાય. મતલબ કે આ ત્રણ ગુણા આ એક, આ બે અને આ ત્રણ, તો આવી ગયો સેમ ટુ સેમ. હે, સેમ ટુ સેમ દેખાઈ ગયો. તો એનો મતલબ કે ત્રિકોણ એના જેવો સેમ ટુ સેમ ક્યારે દેખાશે? એકના છેદમાં ત્રણ વખત ફેરવો ત્યારે. પણ આમાં જોવો જોઈએ ચોરસમાં, કારણ કે એકમાં પ્લસ પ્લસની સાઈન અંદર સર્કલની અંદર અને એકમાં છે ને આ છે, પણ આ બેની નિશાની છે. પણ જ્યારે આંટો ફેરવો, એકના છેદમાં ચાર વખત આંટો ફેરવો તો સેમ ટુ સેમ દેખાય નહીં. સેમ ટુ સેમ ન દેખાય એટલે આ પણ કેવું આવશે? ખોટું. હવે આ ખાસ પાંદડી, જો પાંદડીની બધી આકૃતિ બધામાં ઘાટું કરેલું હોત ને તો ગમે એટલી વખત આકૃતિ ફેરો તો સેમ ટુ સેમ જ આવે, બરાબર. પણ અહીં જોવો છે કેટલી પાંદડી ઘાટી કરેલી છે? ત્રણ જ પાંદડી ઘાટી. હવે ત્રણ પાંદડી ઘાટી કરે છે એમાં પણ શું છે કે બે બાજુ બાજુ મને એક સામે વચ્ચે એક, હવે કદાચ એક મૂકીને એક હોત ને, એક અહીંયા એક અહીંયા ને એક અહીંયા, તો ગમે એટલી વખત ફેરો તો સેમ ટુ સેમ પાછું આવી શકે.
પણ ક્યારે ઈ તો એકના છેદમાં બે વખત ફેરવો ને ત્યારે, પણ એકના છેદમાં છ વખત ફેરવો ત્યારે આવે નહીં. ચેપ્ટર પૂરું થાય છે. ધન્યવાદ મિત્રો.